નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આજે આપણે નવો ટોપિક એટલે કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. બરાબર, તો સમય જે સંખ્યાઓ છે આપણને ખબર છે, અહીં સાઈડમાં રકમ મેં લખેલી છે અથવા તો પી બાય ક્યુ સ્વરૂપે દર્શાય, એવી બધી કેવી કહેવાય સમય સંખ્યાઓ, પણ છેદમાં ઝીરો હોવો જોઈએ ને. હવે જે સમય સંખ્યા છે એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી, આપણે આજ સુધી 1, 2, 3, 4, 5, 6 પછી છઠ્ઠા ધોરણમાં 1.1, 1.2, 1.5, 1.7 એવી બધી જ સંખ્યાઓ છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું એ તમને ખબર. પણ હવે સમય સંખ્યાઓ છે એનું નિરૂપણ કઈ રીતે કરવું એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. એની કઈ રીતે કરવી તો હું અહીંયા એનું નિરૂપણ દર્શાવું, તમે ખાસ ધ્યાન આપજો. તો દાખલા તરીકે કોઈ હું રકમ લઉં, મેં અહીંયા બોર્ડ ઉપર લખેલી જ છે, એમાં જે 2-3 રકમ તમારી અસાઇનમેન્ટ બુકની છે અને બીજી જાતે લખેલી. તો પ્રથમ એવું છે 1/8, તો 1/8 એને સમય સંખ્યા પર તમારે સંખ્યા રેખા પર દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવવા. તો અત્યાર સુધી જેમ આપણે કરતા તેમ 1.2 હોય તો પ્રથમ આપણે શું નક્કી કરતા, એ આપેલી સંખ્યા એ કઈ બે સંખ્યાની વચ્ચે છે એ તમારે નક્કી કરવાનું. તો અહીંયા આપણને આપેલી સંખ્યા છે 1/8, તો પહેલાં નક્કી કરવાનું કઈ બે સંખ્યા વચ્ચે, એટલે કઈ બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે. બરાબર, પૂર્ણાંક એટલે કેવી, 0 થી લઈને અનંત ધન પૂર્ણાંકો અને 0 થી લઈને અનંત ઋણ પૂર્ણાંકો. તો પહેલાં તો નક્કી કરવાનું એ 1 અને 2ની વચ્ચે છે, 2 અને 3ની વચ્ચે છે, 0 અને 1ની વચ્ચે છે, કે કઈ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે છે. તો આપણે અહીંયા ચેક કરવાનું છે 1/8, તો 1/8 તમે ભાગાકાર સિમ્પલી કરો તો આપણને ખબર પડે અંશ હાવ નાનો છે અને છેદ મોટો, એટલે આનો ભાગાકાર હંમેશા 0 જ કંઈક સમથિંગ આવે, એટલે આપણને ખબર પડે આનો ભાગાકાર જે આવતો, એ ધારો કે 0.125 આવો આવતો, તો આપણને એટલી ખબર પડે કે આ છે એ 0 અને 1 આ બંનેની વચ્ચે આવેલી હોય. કેની વચ્ચે? 0 અને 1ની વચ્ચે આવેલી હોય. તો 0 અને 1 આપણે આ જ સમય સંખ્યા ઝૂમ કરીને તમારે દર્શાવવાની, બરાબર, બીજા કોઈ 1, 2, 3, 4, 5 એ દર્શાવવાની જરૂર નથી. તો પ્રથમ તો જો હું અહીંયા સમય સંખ્યા આ સંખ્યા રેખા દોરું, તો પ્રથમ આપણે અહીંયા શું લખવું, 0, અને અહીંયા શું લખવું, 1. તો 0 અને 1 આ શું છે, મેં સંખ્યા રેખા દર્શાવી પણ ઝૂમ કરીને દર્શાવી, કેની વચ્ચે, 0 અને 1 એ બેની જ વચ્ચે દર્શાવેલી છે. હવે આપણે શું દર્શાવવાનું છે, 1/8, તો પ્રથમ તમારે શું કરવાનું, છેદ જોવાનું. શું જોવાનું? છેદ. છેદમાં જેટલા હોય એટલા આ બંને જે પૂર્ણાંક છે 1 અને 0 એના ભાગ કરવાના. તો અહીંયાથી આટલું માપ છે એના કેટલા ભાગ કરવાના, 8 ભાગ. બરાબર, 8 એ 8 કેવા કરવાના, સરખા. તો 8 ભાગ કરવા હોય, ધારો આ પ્રથમ ભાગ, બીજો ભાગ, આ ત્રીજો ભાગ, પછી ચોથો ભાગ, પછી પાંચમો ભાગ, પછી છઠ્ઠો ભાગ, આ 7મો અને આ બાજુનો 8મો. જો અહીંયા નાના મોટા છે પણ તમારે સરખા જ કરવાના. તો જુઓ, 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 ભાગ 5 ભાગ 6 ભાગ 7 ભાગ ને આ થઈ ગયા 8 ભાગ. તો આ થયા 8 ભાગ. હવે દર્શાવવાના કઈ રીતે, તો જે પ્રથમ ભાગ હોય એકડેથી શરૂઆત કરવાની, 1/8. બીજો ભાગ છે એને દર્શાવાય 2/8, આને કહેવાય 3/8, આને કહેવાય 4/8, આને કહેવાય 5/8, આને કહેવાય 6/8, આને કહેવાય 7/8, અને આને કહેવાય 8/8. 8/8 એટલે કેટલા થઈ ગયા, 1 થઈ ગયા. આવી ગયું પછી આપણી રકમ. એટલે તમારે ખાસ ધ્યાનમાં શું લેવાનું, જેટલા છેદમાં હોય એટલા ભાગ તમારે સંખ્યા રેખાના કરવાના. કઈ બે સંખ્યા રેખાના, જે જે પૂર્ણાંકો વચ્ચે આવેલી હોય
આપણે એકના છેદમાં આઠ પહેલા નક્કી કર્યું કે એની વચ્ચે આવેલી, પછી એની સંખ્યા રેખા દોરી અને પછી એના ભાગ કર્યા, કેટલા ભાગ કર્યા, જેટલી છેદમાં સંખ્યા હોય એટલી, અને પછી શરૂઆત ક્યાંથી કરવાની, જીરો હોય તો એકના છેદમાં આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠના પછી બેના છેદમાં આઠ, ત્રણના છેદમાં આઠ, એવી રીતે જાઓ તો જુઓ છેલ્લે આઠના છેદમાં આઠ એટલે એક આવી ગયો પાછો. હવે જે આપણને દર્શાવવાનું કીધું એ આપણો જવાબ મળી જાય. શું દર્શાવવાનું કીધું? એકના છેદમાં આઠ. તો આ થઈ ગયા આપણા એકના છેદમાં આઠ. તો તમે એકના છેદના આઠને એવું નહીં આવું ચોરસ બક્ષ જ કરો, તમે ગમે એ કરી શકો, વર્તુળ પણ કરી શકો, આ લીટો છે એને લાંબો પણ કરી શકો, અલગ પેનથી પણ કરી શકો. એટલે આપણને ફક્ત દર્શાવવાનું કીધું છે. જો તમને ચોક્કસ આમ ચોખ પાડીને કીધું હોય કે એને ચોરસ બક્ષ વડે દર્શાવો તો તમારે દર્શાવવું પડે, બાકી તમે એને કોઈ પણ સંકેત વડે દર્શાવી શકો. બરાબર. તો પ્રથમથી જો હજુ એકવાર રિપીટ કરી દઉં, સંખ્યા રેખા પર નિરૂપણ, સમય સંખ્યાનું કઈ રીતે, પ્રથમ નક્કી કરવાનું કે એની બે વચ્ચે આવેલી છે એ સંખ્યા રેખા ઝૂમ કરીને દોરવાની, પછી એના કેટલા ભાગ કરવાના, જેટલી છેદમાં સંખ્યા હોય એટલા ભાગ કરવાના અને ક્રમશઃ એકથી નંબર આપતો જવાનો. બરાબર. ત્યારબાદ જો મેં બે ત્રણ રકમો હજુ ચાર રકમો છે એની પણ થોડીક સાથે સાથે પ્રેક્ટિસ કરી લઈએ. તો પ્રથમ રકમ આપણે બીજા નંબરની છે, અગિયારના છેદમાં ત્રણ. તો પહેલાં શું કરવાનું? નક્કી કરવાનું અગિયારના છેદમાં ત્રણ એ કેની કેની વચ્ચે આવેલી. તો તમે જો ત્રણ એકા ત્રણ, ત્રણ દો છ, ત્રણ તરી નવ, ત્રણ ચોકુ બાર એટલે એ વધી જશે, એટલે ત્રણ તરી નવ. તો આ જે જવાબ આવશે એ આપણો ત્રણ પોઈન્ટ સમથિંગ એટલે ત્રણ પોઈન્ટ આઠ છ સાત પાંચ એવો આવશે. એનો મતલબ એમ કે કેની કેની વચ્ચે આવેલી? ત્રણ અને ચારની વચ્ચે આવેલી છે. તો અગિયાર પોઈન્ટના છેદમાં ત્રણ એ ત્રણ અને ચાર આ બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે આવેલી થાય. તો પેલા સંખ્યા રેખા દોરી લઈ, કેની કેની દોરવાની? ત્રણ અને ચારની, બે જ સંખ્યા રેખા દોરવાની. કેમ ત્રણ અને ચારની લીધી? તો નક્કી કર્યું કેની વચ્ચે હતા? ત્રણ અને ચાર એ બેની વચ્ચે હતા. હવે શું છે? છેદમાં ત્રણ. તો આ સંખ્યા રેખાને ફક્ત ત્રણ જ સરખા ભાગ કરવાના. તો જુઓ પ્રથમ બીજો અને બાજુનો ત્રીજો. પછી શરૂઆત ક્યાં કરવાની? જો ખાસ ધ્યાન રાખવાનું, ત્રણ આખા અને આને શું કહેવાય? એકના છેદમાં ત્રણ. બરાબર. કારણ કે ત્રણ ભાગ કર્યા એટલે છેદમાં તો ત્રણ આવશે, પણ ત્રણ આખા અને એની ઉપર એકના છેદમાં ત્રણ. એવી રીતે અહીંયા પણ શું આવશે? ત્રણ આખા અને બેના છેદમાં ત્રણ. હવે જો અહીંયા એ રીતે કરીશ તો ત્રણ આખા અને ત્રણના છેદમાં ત્રણ આવશે, આ ઉડી જાય, પાછળ વધે એક એટલે ત્રણ વધતા એક એટલે ઓટોમેટિક ચાર આવી ગયા. એટલે ખાસ જ્યારે આવી રીતનો દાખલો હોય, ત્રણ અને ચારની વચ્ચે આવે, ત્યારે આનો મતલબ શું થયો? આ ત્રણ તો અહીંયા આખા, એની ઉપર ત્રીજો ભાગ એટલે એકના છેદમાં ત્રણ, અહીંયા ત્રણ આખા એની ઉપર બેના છેદમાં ત્રણ. એટલે જ્યારે આવું આવે ત્યારે સીધું નહીં લખવા માંડવાનું ત્રણના છેદમાં ત્રણ, ચારના છેદમાં ત્રણ, એટલે એ ખોટું પડે. હવે આનો મતલબ શું થાય કે ત્રણ આખા અને એની ઉપર એકના છેદમાં ત્રણ, એટલે અહીંયા તો પ્રથમ જે સંખ્યા આવશે એક, એના છેદમાં જેટલા ભાગ કર્યા હોય એટલા, અહીંયા ત્રણ ભાગ કર્યા હતા તો એકના છેદમાં ત્રણ, અહીંયા ત્રણ ભાગ કર્યા હોય તો બેના છેદમાં ત્રણ, જો અહીંયા સાત ભાગ કર્યા હોય તો ત્રણ પૂરા અને એકના છેદમાં સાત, બેના છેદમાં સાત, ત્રણના છેદમાં ચાર, સાત, એવી રીતે આવત. બરાબર. હવે આપણે સંખ્યા કઈ દર્શાવવાની છે? અગિયારના છેદમાં ત્રણ. તો નક્કી કરી લઈ, ત્રણ તરી નવ અને એક દસ, દસના છેદમાં ત્રણ થાય એ સંખ્યા આવે ના. ત્રણ તરી નવ, નવ ને બે અગિયાર, અગિયારના છેદમાં ત્રણ, તો આપણો શું થઈ ગયો? છ. બરાબર. એટલે ખાસ આવો દાખલો હોય ત્યારે આ ધ્યાન રાખવાનું કે ત્રણ ઉપર એકના છેદમાં ત્રણ, ત્રણ ઉપર બેના છેદમાં ત્રણ, જો છેદમાં સાત ભાગ કર્યા હોત તો અહીંયા બધા છેદમાં ત્રણની જગ્યાએ સાત આવો. ત્યારબાદ ત્રીજી રકમ જુઓ. તો ત્રીજી રકમ પાંચના છેદમાં છ. તો આ તો તમને આવડે, શું કરવાનું? નક્કી કરવાનું કેની કેની વચ્ચે આવેલા. તો પાંચના છેદમાં છ એટલે ઝીરો અને એકની વચ્ચે આવે. કેમ? અંશ મોટો છેદ નાનો, એટલે અંશ નાનો છેદ મોટો એટલે ઝીરો અને એકની વચ્ચે આવે. કેટલા સરખા ભાગ કરવાના? છ ભાગ. તો એક બે ત્રણ ચાર પાંચ અને છ. પ્રથમ ભાગ કયો આવશે? એકના છેદમાં છ, બેના છેદમાં છ, ત્રણના છેદમાં છ, ચારના છેદમાં છ, પાંચના છેદમાં છ. જો અહીંયા પણ તમે જેમ કીધું તેમ બોલો, ત્રણ વત્તા એમ, એનો મતલબ શું થયો? અહીંયા ઝીરો વત્તા એકના છેદમાં છ થયું. આ શું થયું? ઝીરો વત્તા બેના છેદમાં છ થયું. પણ ઝીરોનો ઉલ્લેખ આપણે કરી નહીં, કારણ કે સરવાળામાં કંઈ ફેર પડે નહીં. તો જો આપણે ક્યાં દર્શાવવાના? પાંચના છેદમાં છ. તો આપણો જવાબ શું થઈ ગયો? પાંચના છેદમાં છ. આને શું લખાય? છના છેદમાં છ એટલે એકાદ થઈ જાય. બરાબર. તો
एकदम सरल। हवे जे दाखलो आयो ए ऋण पूर्णांक वालो आयो, केव आयो ऋण। तो ऋण ने कई रीते दर्शावाय एनी पण थोड़ी चर्चा करी लईए। तो ऋण आंकड़ो छे जो माइनस पांच ना छेद में सात। तो अहीं प्रथम जेम अलामा करी एवी ज रीते नक्की करवानुं, पांच ना छेद में सात एटले ई आवे जीरो अने एक नी वच्चे आवे, पण ऋण रकम छे एनो मतलब जीरो अने माइनस एक नी वच्चे आवे। करो बराबर, आनो भागाकार करो तो जीरो पॉइंट समथिंग आवे, पण केवो आवे माइनस। एनो मतलब शुं, जीरो अने ओछा एक ई बे नी वच्चे आवे, केनी केनी वच्चे, जीरो अने ओछा एक नी वच्चे आवे। तो पहेला संख्या रेखा हूँ दोरुं, શું દર્શાવવાનું છે, ઝીરો અને એક, ઝીરો અને માઇનસ એક। તો તમારે એમાં ખાસ ધ્યાન રાખવાનું, ઝીરો કઈ સાઈડ આવે, આ સાઈડ, અને માઇનસ એક કઈ સાઈડ આવે, આ સાઈડ, બરાબર। કારણ કે સંખ્યા રેખા આપણે આમ દોરી તો આ ઝીરો, આ બાજુ એક, આ બાજુ બે, આ બાજુ ત્રણ, આ બાજુ માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, બરાબર। એટલે અહીંયા ભૂલ ખાવાની નહીં, માઇનસ એક આ બાજુ આવે અને ઝીરો એ આ બાજુ આવે, બરાબર। કારણ કે ઋણ ઝીરો મોટા થાય કે એના કરતાં માઇનસ એકની કરતાં। હવે જેવી આપણી મેથડ હતી એમ જ, પાંચના છેદમાં સાત દર્શાવવાનો તો છેદમાં હોય એટલા સરખા ભાગ કરી દો। તો પ્રથમ ભાગ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત। તો જે પ્રથમ ભાગ છે અહીંયા હું લખું માઇનસ એકના છેદમાં સાત, ના, કેમ, બધી ઋણ સંખ્યા છે એટલે શરૂઆત કઈ સાઈડથી થશે, આ સાઈડથી, બરાબર। તો જો પ્રથમ ભાગ કયો થાય છે, માઇનસ એક ના છેદમાં સાત, બીજો ભાગ કયો થાય, માઇનસ બે ના છેદમાં સાત, ત્રીજો ભાગ કયો થાય, માઇનસ ત્રણ ના છેદમાં સાત, ચોથો ભાગ કયો થાય, માઇનસ સાતના, સોરી, માઇનસ ચારના છેદમાં સાત, પાંચમો કયો થાય, માઇનસ પાંચના છેદમાં સાત, અને આ થાય માઇનસ છના છેદમાં સાત, અને છેલ્લો થઈ જાય માઇનસ સાતના છેદમાં સાત, એટલે ઉડી જાય ને માઇનસ એક આપણો જવાબ, બરાબર। એટલે ઋણ પૂર્ણાંકમાં જ્યારે આવે ત્યારે ધ્યાન શું રાખવાનું, ઝીરો આ સાઈડ આવશે નહીં, એટલે ટૂંકમાં જે નાની સંખ્યા હોય આ સાઈડ આવે ને મોટી સંખ્યા આ બાજુ આવે, જ્યારે ધનમાં નાની આવે, એટલે ટૂંકમાં બધું યાદ જ રાખવાનું, શું કે નાની હોય એ કઈ બાજુ આવે, ડાબી બાજુ, અને મોટી હોય એ જમણી બાજુ, બરાબર। એટલે ઋણ પૂર્ણાંકમાં ખાસ યાદ રાખવાનું, માઇનસ એક ઓલા કરતાં નાના થાય એટલે એ કઈ સાઈડ આવે, એ સાઈડ, અને આ નંબર ઓલામાંથી આ બાજુ આપતા હતા, જ્યારે આમાંથી કઈ સાઈડ આપવા પડે, આ સાઈડથી, બરાબર। ત્યારબાદ જો ચોથી રકમ આવી છે માઇનસ સાતના છેદમાં ચાર, તો પ્રથમ શું નક્કી કરવાનું, માઇનસ સાતના છેદમાં ચાર એ બે કઈ સંખ્યા વચ્ચે આવેલા, તો એનો ભાગાકાર કરો સાતના છેદમાં ચાર એટલે એક પોઈન્ટ સમથિંગ આવે, એનો મતલબ એ માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે આવે, બરાબર। આનો ભાગાકાર કરો એટલે એક પોઈન્ટ જે જવાબ આવતો હોય, ધારો કે એક પોઈન્ટ ચાર આવતો એ આવે, પણ કેવો ઋણ આવે, તો માઇનસ સાતના છેદમાં ચાર છે એ કઈ બાજુ આવે, ઋણ કેની વચ્ચે આવે, એક અને માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે આવે, બરાબર। તો આપણે કઈ સંખ્યા રેખા દોરવાની, માઇનસ એક અને માઇનસ બે વાળી દોરવાની। હવે પછી ખાસ શું ધ્યાન રાખવાનું, માઇનસ એક કઈ સાઈડ આવશે, કયો જોયો મને, આ સાઈડ, કેમ, કારણ કે માઇનસ એક મોટા થાય જ્યારે માઇનસ બે કેવા થાય, નાના થાય, બરાબર। એટલે માઇનસ એક એ બાજુ, માઇનસ બે આ બાજુ। ત્યારબાદ જો કેટલા સરખા ભાગ કરવાના, છેદ જેટલા, તો કેટલા છે, ચાર, આના ચાર સરખા ભાગ કરો, એક, બે, ત્રણ અને ચાર, ચાર સરખા ભાગ થઈ ગયા। હવે કઈ બાજુથી શરૂઆત કરવાની, આ બાજુથી, કોલી બાજુથી, સરસ, ઓલી બાજુથી, કેમ, ઋણ પૂર્ણાંકો છે એટલે આ થાય, શું થાય, જો આનો અહીંયા કેવું થાય કે માઇનસ એક આખા આ બાજુ આવ્યા એટલે બાદ બાકી થાય, તો ઓછા એકના છેદમાં ચાર થાય, બરાબર। ઓલામાં જેમ જમણી બાજુ ખાશો એમ સરવાળો થાય, પણ આમાં ડાબી બાજુ ખસી છે એટલે શું થાય, બાદ બાકી। આપણે પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓ એ પણ સાથે સાથે યાદ રાખવાનું। તો જો ત્યારબાદ આ બાજુ ખસો એટલે માઇનસ એક પૂરા, આ બાજુ એટલે હજુ માઇનસ થાય, અહીં એકના છેદમાં ચાર હતું, ત્યાં થાય બેના છેદમાં ચાર, કમ્પ્લેટ, અહીં માઇનસ એક પૂરા, પણ આ બાજુ એટલે માઇનસ, તો માઇનસ શું થાય, ત્રણના છેદમાં ચાર, પછી જો આ બાજુ આવું એટલે માઇનસ એક,
એમાં માઇનસ થાય કેટલા થાય, ચારના છેદમાં ચાર, ચારના છેદમાં ચાર એટલે એક, માઇનસ એક માઇનસ એક એટલે જવાબ આવી જાય આપણો માઇનસ બે. હવે દર્શાવવાના શું, સાતના છેદમાં ચાર, તો સાતના છેદમાં ચાર તમારે દર્શાવે તો આમાંથી કઈ સંખ્યા હશે નક્કી કરવી પડે, તો આ નક્કી કરવી પડે તો આપણે જેમ કરતા હતા એમ જ તે બરાબર. કઈ રીતે, જો માઇનસ શું બેમાંથી કોમન કાઢું તો કૌંસમાં વધે આ રીતે, ચાર એકા ચાર ને એક પાંચ, માઇનસ પાંચના છેદમાં ચાર, આ પ્રથમ સંખ્યા આપણી કઈ થાય માઇનસ પાંચના છેદમાં ચાર. એવી રીતે બીજી કઈ થાય, ચાર એકા ચાર ને બે છ, માઇનસ છના છેદમાં ચાર. ત્રીજી કઈ થાય, ચાર એકા ચાર ને ત્રણ સાત, પણ માઇનસ સાતના છેદમાં ચાર. જો આ બંને છે આ રીતે માઇનસ એક માઇનસ ત્રણના છેદમાં ચાર, બેમાંથી ઓછા કોમન નીકળે એટલે આને લખાય આવી રીતે, ચાર એકા ચાર ને ત્રણ સાત, સાતના છેદમાં ચાર, પણ કેવા ઓછા, તો આપણો પૂર્ણાંક કયો બનશે બરાબર. તો સમય સંખ્યા રેખા છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ જેટલું દશાંશ સંખ્યાનું સહેલું હતું એટલું નથી અને એટલું બધું અઘરું પણ નથી. ખાસ તમારે યાદ શું રાખવાનું, પ્રથમથી કહું તો કઈ સંખ્યા વચ્ચે આવેલી એ તો તમને આવડે નક્કી કરવાનું, પછી બે જ સંખ્યા રેખા પર દર્શાવવાના કયા બિંદુ જેની વચ્ચે આવેલી હોય એ, પછી એના કેટલા સરખા ભાગ કરવાના જેટલા છેદમાં હોય એટલા, પછી ક્યાંથી શરૂઆત કરવાની, એકડાથી શરૂ કરવાની. જો જીરો અને એકની વચ્ચે આવેલા હોય બરાબર તો એકના છેદમાં બે, એકના છેદમાં ત્રણ, એવી રીતે જેટલા ભાગ કર્યા એટલે, અને એક અને બે વચ્ચે આવેલા હોય અને સાત સરખા ભાગ કર્યા તો શરૂઆત ક્યાં કરવાની, એક વત્તા એકના છેદમાં સાત, એક વત્તા બેના છેદમાં સાત એટલે એક ઉપર, એટલે ઋણમાં એના કરતાં ઉલટું. એટલે ખાસ યાદ રાખવાનું, ઋણમાં માઇનસ એક આ બાજુ આવે, માઇનસ બે આ બાજુ આવે, એટલે ટૂંકમાં શું યાદ રાખવાનું, નાની સંખ્યા ડાબી બાજુ, મોટી સંખ્યા જમણી બાજુ, અને ઋણમાં કઈ રીતે દર્શાવવાના આ બાજુથી, જ્યારે ધનમાં કઈ બાજુ હતા આ બાજુ બરાબર. એટલે નાના નાના ચાર પાંચ ટોપિક છે તમે આમાં યાદ રાખી લ્યો અને વધુ ને વધુ પ્રેક્ટિસ કરો કેની, કે સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું એની, એટલે તમે સરળતાથી કરી શકો ને તમારી ભૂલ પણ પડે નહીં બરાબર. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું, અસ્તુ, જય હિન્દ.